દિવાળી દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે અને હિન્દુઓ તથા જૈનો દ્વારા ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક છે. કેટલાક શીખો અને બૌદ્ધો, ખાસ કરીને નેવાર બૌદ્ધો પણ આ તહેવાર ઉજવતા હોય છે. આ તહેવાર સામાન્ય રીતે 5 દિવસ ચાલે છે, જેમાં પ્રથમ દિવસે ધનતેરસ, બીજા દિવસે કાળી ચૌદશ અને ત્રીજા દિવસે દિવાળી હોય છે. ત્યારબાદ ચોથા દિવસે બેસતું વર્ષ અને પાંચમા દિવસે ભાઈબીજ હોય છે. આ તહેવાર હિન્દુ કેલેન્ડર અનુસાર આસો વદ અમાસના દિવસે આવે છે. આ વર્ષે દિવાળી તારીખ 4 નવેમ્બરના રોજ છે. હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર દિવાળી છે. દિવાળી એ આધ્યાત્મિક રીતે અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારી અને અજ્ઞાનતા પર જ્ઞાનનું પ્રતીક છે. આ તહેવાર માતા લક્ષ્મી એટલે કે સમૃદ્ધિની દેવી સાથે વ્યાપકપણે સંકળાયેલો છે. તદુપરાંત લંકામાં રાવણને હરાવીને અને 14 વર્ષનો વનવાસ ભોગવીને ભગવાન શ્રી રામ તેમના પત્ની એટલે કે માતા સીતા તથા ભાઈ શ્રી લક્ષ્મણ સાથે તેમના રાજ્ય અયોધ્યામાં પાછા ફર્યા તે દિવસની પણ ઉજવણી છે. દિવાળીના દિવસોમાં ઉજવણી કરનારાઓ તેમના ઘરોને તથા કાર્યસ્થળોને દીવા તેમજ રંગબેરંગી લાઇટ્સથી સજાવે છે અને રંગોળી કરીને ઘરને સુશોભિત કરે છે. દિવાળી દરમિયાન લોકો તેમના શ્રેષ્ઠ વસ્ત્રો પહેરે છે તેમજ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીની પૂજાવિધિ કરે છે. લોકો ફટાકડા ફોડે છે અને મીઠાઈઓ તથા ભેટો આપે છે. આ 5 દિવસીય તહેવારનો ઉલ્લેખ પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં પણ છે. સામાન્ય રીતે દિવાળી દશેરાના 20 દિવસ પછી ઉજવવામાં આવે છે. ભારતમાં કેટલાક અન્ય ધર્મો પણ તેમના સંબંધિત તહેવારો દિવાળીની સાથે ઉજવે છે, જેમ કે જૈન લોકો મહાવીર સ્વામીની અંતિમ મુક્તિને ચિહ્નિત કરે છે, શીખ લોકો મુઘલ સામ્રાજ્યની જેલમાંથી ગુરુ હરગોવિંદના મુક્તિને ચિહ્નિત કરવા બંદી ચોર દિવસ તરીકે ઉજવે છે, બૌદ્ધ લોકો લક્ષ્મીજીની પૂજા કરીને દિવાળી ઉજવે છે, જ્યારે પૂર્વ ભારતના અમુક લોકો દેવી કાલીની પૂજા પણ કરે છે. ભારત, ફિજી, ગુયાના, મલેશિયા, મ્યાનમાર, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન, સિંગાપુર, શ્રીલંકા, સુરિનામ, ત્રિનિદાદ, ટોબેગો જેવા દેશોમાં સત્તાવાર રીતે દિવાળીની રજા હોય છે. આપને તથા આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન હંમેશા આપ પર તથા આપના પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે તેમજ તન મન ધનથી સુખ સમૃદ્ધ રાખે તેવી પ્રાર્થના. હેપી દિવાળી. આભાર.